પારડી ચંદ્રપુર પાસે આવેલી પાર નદી હાઈવે બ્રિજ ઉપર સોમવારના રોજ એક ટ્રક ચાલકે ટેમ્પાને ટક્કર મારી અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. અકસ્માતને લઈને ટેમ્પો પલટી મારતા રોડ બ્લોક થવાથી વાહનોની લાંબી કતાર થવા પામી હતી. આઈઆરબી અને હાઈવે પોલીસ આવી અને ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો. પારડી ચંદ્રપુર પાસે આવેલ પાર નદી હાઈવે બ્રિજ ઉપર સોમવારના રોજ એક ટ્રક ચાલકે ટેમ્પોને ટક્કર મારી અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. અકસ્માતને લઈ ટેમ્પો પલટી મારતા રોડ બ્લોક થવાથી વાહનોની લાંબી કતાર થવા પામી હતી. આઈઆરબી અને હાઈવે પોલીસ આવી ટ્રાફિકનો કંટ્રોલ કર્યો હતો. અકસ્માતમાં આઈસર ટેમ્પો નંબર DN09G9510 સેલવાસથી વાપી થઈ અતુલ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન એક ટ્રક ચાલકે મારા ટેમ્પા સાથે કટ મારી જેથી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો હાઈવે પર પલટી મારી ગયો હતો. જોકે સદનસીબે ચાલકનો બચાવ થયો હતો અને ટેમ્પાના ક્રેન વડે હાઈવેના સાઈડે ખસેડાયો હતો. ઘટનાની જાણ પારડી પોલીસને થતા તેઓ દોડી આવી અને ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો. કોઈ નુકસાની થઈ? કોઈ માણસ સાથે? ગાડીમાં નુકસાની કઈ? કેટલી પલટી મારી? એક જ પલટી મારી, કોઈ નુકસાની નથી ને? પેલો ગાડી વાળો એક્સિડન્ટ વાળો ભાગી ગયો? ભાગી ગયો. ઓકે, બીજો હવે આ લોકો આઈઆરબી વાળા આવ્યા છે બીજા? અમૃત પટેલ નો રિપોર્ટ, પારડી.